નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 આસપાસમાં પ્રકરણ 25 મારો જિલ્લો, મારા જિલ્લા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ગુજરાત છે એ આપણું રાજ્ય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત છે એ આપણું રાજ્ય છે, અને રાજ્યમાં કેટલા જિલ્લા આવેલા છે? તો કે રાજ્યમાં 33 જિલ્લા આવેલા છે. 33 જિલ્લા ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા આવેલા છે. પછી આપણે જાણીએ છીએ કે તાલુકા, તો તાલુકા કેટલા છે? તો કે 250 તાલુકા ગુજરાત રાજ્યમાં આવેલા છે. તો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 250 તાલુકા આવેલા છે. પછી આપણા રાજ્ય વિશે શું જાણે છે? કે તો આપણું રાજ્ય છે એ ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે. આપણે જાણીએ છીએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો મિત્રો, છે આપણું રાજ્ય ક્યાં આવેલું છે? તો પૂર્વ, આપણું રાજ્ય છે પશ્ચિમ ભારતની, ભારત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે, એટલે કે અહીંયા. પછી ગુજરાત રાજ્યની પશ્ચિમે પાકિસ્તાન દેશની સરહદ લાગે છે. હવે મિત્રો, આપણે નકશો લાવીશું ત્યારે આપણે જોઈશું કે આપણે ગુજરાત રાજ્ય છે એ પશ્ચિમ, આપણે પશ્ચિમે પાકિસ્તાન, એટલે આપણી જે સરહદ છે ગુજરાત રાજ્યની આવી રીતે, તો એમાં એ પાકિસ્તાનની અહીંયા સરહદ લાગે છે. અને અરબી સમુદ્ર પણ આવેલો છે, એટલે કે અરબ સાગર આવેલો છે. તો મિત્રો, આપણે આટલું આપણે આપણા ગુજરાત રાજ્ય વિશે જાણ્યા. હવે આપણો પાઠ છે પ્રકરણ 25, કે મારો જિલ્લો. તો મારો જિલ્લા વિશે આપણે વધારે જોઈએ તો કે ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. ગુજરાત રાજ્ય છે આપણું એ દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે. હવે તેમાં ભાગ લેવા માટે, ભાગ લઈ અને પોતાની આવડત, એટલે કે ખેલકૂદ, ક્યારે કોઈ કોઈ હોકી, ક્રિકેટ, પછી કબડ્ડી, એવી રીતે તેમાં ભાગ લઈ પોતાની આવડત પ્રમાણે સૌ કોઈ ત્યાં આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. શિક્ષકો હોય છે, જેમ કે આપણે ક્રિકેટમાં, પછી કબડ્ડી, ખોખો, હોકી, જે આપણી રમતો છે એમાં ભાગ લેવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ત્યાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો. હવે આ વર્ષે ક્યાં યોજવામાં આવ્યો હતો? તો કે આ વર્ષે આ કાર્યક્રમ છે એ રાજ્યના પાટનગર, પાટનગર ગાંધીનગર, આપણું રાજ્ય છે ગુજરાત એનું પાટનગર કયું છે? તો કે ગાંધીનગર. તો ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. હવે આ તેમાં આપણા જે ગુજરાત રાજ્યમાં જે ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી, આપણે કેટલા જિલ્લાઓ છે? તો કે 33. આ 33 જિલ્લામાં, એટલે કે અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. આજે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ધોરણ 4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા થયા હતા. હવે શું કહે છે? તો કે આજે જ્યાં આજે બધા વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો સાથે ધોરણ 4 પાસે આવેલા સેન્ટ્રલ, ધોરણ 4 ને ઘ 4, એટલે ગાંધીનગરમાં અબક એવી રીતે ઘ 4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં, તમે ગાંધીનગર જાશો એટલે તમને ખબર પડશે ઘ 1, ઘ 2, ઘ 3, એવી રીતે ઘ 4, એ એક એડ્રેસ છે એવું. અને ઘ 4 પાસે આવેલા કયું ગાર્ડન? તો કે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન. હવે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા પણ થયા હતા. બગીચામાં સૌ ભેગા થઈને વાતે વરગ્યા હતા. હવે તે બગીચામાં ભેગા થયા અને બધા શું થયું? તો કે તમે પણ જ્યારે જતા હશો તમારા અલગ અલગ મિત્રોને મળવા, પાત્ર પછી બધા ભેગા થાય તો વાતો કરવાની મજા આવે ને, એવી જ રીતે અહીંયા આ ગાર્ડનમાં બધા અલગ અલગ જિલ્લામાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો, એ બધા ભેગા થયા અને એકબીજા અંદર અંદર વાતો કરી રહ્યા હતા. શિક્ષકો પોતાના અનુભવોની આપ લે કરતા હતા. હવે શિક્ષકો છે એક બીજા શિક્ષકને મળે તો કંઈક ને કંઈક વાતચીત કરે, જ્ઞાન બાબતે, પછી ખેલ મહાકુંભ બાબતે, એવી રીતે અલગ અલગ વાતચીત કરી રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરી રહ્યા હતા,
જ્યારે વિદ્યાર્થીઓ છે એ શું કરતા હતા, એ પહેલાં તો તમે એ જ પૂછો કે તમે ક્યાંથી આવો છો, કયા ગામથી આવો છો, કયા જિલ્લામાંથી આવો છો, એવા પ્રશ્નો ઊભા થાય ને. એટલે તમે શું કરો, તમારી સાથે જે તમારી જોડે ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ છે એને તમે ચોક્કસ પૂછો અને જિલ્લા વિશે જાણો કે તમારા જિલ્લામાં શું છે, અમારા જિલ્લામાં આવું છે, એવી વાતચીત કરો ને. તો અહીંયા પણ એ જ વાતચીત વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. હવે કહે છે કે વાતની શરૂઆત કરતાં વિશ્વા બોલી, હવે વિશ્વા નામની વિદ્યાર્થી છે એ વાતની શરૂઆત કરતાં બોલે છે કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું. હવે વિશ્વા છે ક્યાંથી આવતી હતી, તો કે કચ્છ જિલ્લામાંથી, અને અમારું જિલ્લા મથક ભુજ છે. એનું મુખ્ય મથક કયું, તો કે ભુજ. અમારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે. હવે જિલ્લા દીઠ કેટલા તાલુકા, તો કે 10. પછી ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાનની સરહદ ધરાવે છે. હવે ગુજરાતના જે 33 જિલ્લાઓ છે એમાંથી આ જે કચ્છ જિલ્લો છે એ પાકિસ્તાન છે એની સાથે સરહદ એટલે કે એની બોર્ડર એટલે બેની એને અડીને આવેલો જિલ્લો છે એવી રીતે કહે છે. જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે. પછી કહે છે કે ભારતનું જે રાજસ્થાન રાજ્ય છે એને પણ અમારું રણ છે એ અડે છે. ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પાડોશી જિલ્લાઓ છે. એટલે કહે છે ગુજરાતના જે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ છે એ પણ અમારા કચ્છ જિલ્લાને અમારા પાડોશી જિલ્લાઓ છે. તો મિત્રો પછી જ્યોતિ છે એ બોલે છે. તો જ્યોતિ છે એ એમ કહે છે કે અમારો જિલ્લો ખાલી જગ્યા અને તેનું વડું મથક ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આપણે આપણા જિલ્લાની વાત કરવાની છે. માનો કે આપણો જિલ્લો કયો છે, તો કે સુરેન્દ્રનગર. તો આપણે શેના વિશે લખીશું, સુરેન્દ્રનગર વિશે, તો કે અમારો જિલ્લો છે એ સુરેન્દ્રનગર અને વડું મથક કયું છે, તો સુરેન્દ્રનગર. તો કે અમારો જિલ્લો આપણો જિલ્લો કયો છે, તો કે આપણે અહીંયા સુરેન્દ્રનગરમાં રહીએ છીએ. તો આપણે સુરેન્દ્રનગર વિશે લખીશું અને તેનું વડું મથક કયું, વડું મથક છે સુરેન્દ્રનગર જ છે. પછી કહે છે કે જિલ્લાના કુલ ખાલી જગ્યા તાલુકા છે. હવે આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે એના કેટલા અંદર જિલ્લા જે ગામ આવેલા છે એને આપણે તાલુકા કહીએ છીએ. તો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે, તો કે 10. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે. પછી અમારા જિલ્લાની સરહદ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યોને સ્પર્શે છે. તો આપણા જિલ્લાની જે સરહદ છે એ આપણે એકેય રાજ્યને સ્પર્શતી નથી. આપણો છે સુરેન્દ્રનગર જિલ્લો એ વચમાં આવેલો છે. હા, ગુજરાત રાજ્ય છે એ કદાચ સ્પર્શતો હશે, પણ અમારો જિલ્લો છે એકેય રાજ્યને સ્પર્શતો નથી. એટલે આપણે અહીંયા લખીશું કે સરહદ નથી, સ્પર્શતી નથી. પછી કહે છે કે અમારા જિલ્લાની સરહદે, એટલે હવે આપણો જે જિલ્લો છે એની સરહદે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જિલ્લાઓ આવેલા છે. તો જે આપણો જિલ્લો છે એની સરહદે કયા કયા જિલ્લાઓ આવેલા છે, તો કે આપણે સુરેન્દ્રનગર જિલ્લો છે એની ફરતે કયા કયા જિલ્લા આવેલા છે, તો કે કચ્છ. હું અહીંયા નામ લખું છું, તમે જોતા જજો. પછી મહેસાણા, પછી પાટણ, અમદાવાદ અને બોટાદ, રાજકોટ અને મોરબી. 1, 2, 3, 4, 5, 6, 7 આ 7 છે એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાને અડે છે, એટલે કે ફરતી બાજુ આવેલા છે. એટલે આપણને એ જ અહીંયા કહ્યું છે કે અમારા જિલ્લાની સરહદે, એટલે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે કચ્છ, મહેસાણા, પાટણ, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લાઓ આવેલા છે. પછી આગળ જોઈએ. આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો. હવે બીજો વિદ્યાર્થી છે થોમસ, એ કહે છે
કે મારો જિલ્લો ડાંગ છે. હવે તે પોતા ક્યાંથી આવેલો છે? તો કે ડાંગમાંથી. તો પોતે ડાંગ જિલ્લાની વાત કરે છે. તો કે અમારો જિલ્લો ડાંગ છે. મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. મિત્રો, ડાંગ છે એ ગુજરાતનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1764 ચોરસ કિલોમીટર. તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે. ત્યાં મિત્રો વસ્તી ખૂબ જ ઓછી છે, પરંતુ જંગલનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે. તેની વસ્તી 2,26,769 છે. ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ 58.5% મારા જિલ્લામાં આવેલો છે. જો મિત્રો કહ્યું ને અહીંયા કે તેની વસ્તી છે 2,26,769 છે, અને ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો, ગુજરાતમાં જે સૌથી મોટો જંગલ છે, મોટામાં મોટું એ ડાંગ જિલ્લામાં છે. તો કે કેટલું? તો કે 58.5% મારા જિલ્લામાં આવેલું છે. પછી છે જ્યોતિ. એ જ્યોતિને કયો હતો? તો આપણે કે જ્યોતિ આપણે કહેતી હતી કે સુરેન્દ્રનગર જિલ્લા છે, એટલે કે આપણે અહીંયા આપણે સુરેન્દ્રનગર જિલ્લા વિશે ફરીથી જોઈશું. જ્યોતિ બોલી, અમારો જિલ્લો ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તો મિત્રો અહીંયા છે આપણે લખીશું કે વિસ્તારની દ્રષ્ટિએ આપણું સ્થાન કયું છે? તો કે વિસ્તારની દ્રષ્ટિએ આપણું ત્રીજું સ્થાન છે. હવે આપણો જિલ્લો છે સુરેન્દ્રનગર, એ વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સ્થાન ધરાવે છે. હવે તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો તેનું ક્ષેત્રફળ છે એ 10,489 ચોરસ કિલોમીટર છે. પછી તેની વસ્તી, તો આપણે તેની આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વસ્તી લખીએ તો અંદાજીત 17,55,873 છે. અહીંની વસ્તી આપણે આટલી છે. પછી રાજ્યના 5.12% જંગલો અમારા જિલ્લામાં આવેલા છે. તો મિત્રો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા જંગલો? તો જંગલોનું પ્રમાણ છે એ આપણે 5.12% છે. તો મિત્રો આપણે આપણા સુરેન્દ્રનગર જિલ્લા વિશે થોડી ઘણી માહિતી જોઈ. પછી આગળ કહે છે કે અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન, હવે ક્યાં રહે છે પરવીન? તો કે અમદાવાદ જિલ્લામાં. તો અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી, સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે. હવે ક્યાં વસેલું છે? તો કે સાબરમતી. તમે જતા હશો ત્યાં જોતા હશો ને કે અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદી નીકળે છે. હા, તો કે સાબરમતી નદીના કિનારે જ મારું અમદાવાદ શહેર વસેલું છે. મારા જિલ્લામાં સાક્ષરતાનો દર 86.65% છે. મારા જિલ્લામાં સીરી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. તો કયા કયા સ્થળો અમદાવાદમાં જોવા મળે છે? તો મિત્રો તમે ગયા હશો અને તમે જોયા પણ હશે કે મારા જિલ્લામાં સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. પછી ફરીથી જ્યોતિ પોતાના જિલ્લા વિશે વાત કરે છે, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લા વિશે કહે છે કે અમારા જિલ્લામાંથી ખાલી જગ્યા નદીઓ પસાર થાય છે. તો મિત્રો તમે વિચારો તો કે આપણા જિલ્લામાં કઈ કઈ નદીઓ આવેલી છે અને કઈ નદીઓ પસાર થાય છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાની નદીઓ, તો આપણે સુરેન્દ્રનગર જિલ્લાની નદીઓ છે ભોગાવો, આપણે ભોગાવો છે ને, પછી બીજી ફૂલકુ નદી પણ આપણે અહીંયાથી નીકળે છે, પછી ઉમઈ, પછી બ્રાહ્મણી, ખારી અને ભાદર, આ બધી જ નદીઓ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે
છે અને ભાદર અને ભોગાવો નદીઓ પણ ભાદર અને ભોગાવો ભોગાવો તો આપણે લખ્યું એટલે ભાદર અને ભોગાવો પણ આપણે જે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે અને જિલ્લામાંથી નદીઓ પસાર થાય છે. પછી અમારા જિલ્લામાં આવેલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા શહેરો આ નદીઓના કિનારે વસેલા છે. તો મિત્રો આપણું શહેર છે કઈ નદીના કિનારે વસેલું છે? તો કે સુરેન્દ્રનગર અમદાવાદ લીંબડી વઢવાન હળવદ અને વૌઠા શહેરોના આ નદીઓના કિનારે વસેલા છે. તો કઈ નદીઓના કિનારે? લીંબડી વઢવાન હળવદ. અમારા જિલ્લામાં આવેલા સુરેન્દ્રનગર લીંબડી વઢવાન અને હળવદ શહેરો આ નદીઓના કિનારે વસેલા છે. તો આપણા શહેરો છે લીંબડી હળવદ અને વઢવાન સુરેન્દ્રનગર આ બધા શહેરો છે એ આ નદીઓના કિનારે વસેલા છે. પછી અમારા જિલ્લાનો સાક્ષરતા દર, હવે આપણા જિલ્લાનો સાક્ષરતા દર કેટલો છે? તો કે સાક્ષરતા દર છે 86.65%, એટલે કે 86.65% છે આપણા જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લાનો સાક્ષરતા દર છે. પછી અમારા જિલ્લામાં સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, ના એ તો અમદાવાદમાં છે. તો મિત્રો આપણા શહેરમાં શું શું જોવાલાયક છે? તો કે આપણા શહેરમાં હઠીસિંહના દેરા, નર સરોવર, લોથલનો ટેકરો, વિરમગામનું તળાવ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, પર્યાવરણ કેન્દ્ર આ બધું જ આપણા શહેરમાં જોવાલાયક છે. ફરીથી આપણે જોઈએ કે અમારા જિલ્લામાં જોવાલાયક સ્થળો કયા કયા છે? તો કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં જોવાલાયક સ્થળો છે કે હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, સરખેજનો રોજો, પર્યાવરણ કેન્દ્ર, નર સરોવર, પક્ષી અભયારણ્ય, લોથલનો ટેકરો, વિરમગામનું તળાવ, પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, આ બધા જ છે એ આપણે અહીંયા જોવા મળે છે. તો પછી મૈત્રી છે એ કહે છે કે મૈત્રી કહે બોલી કે હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. મૈત્રી નામની બીજી વિદ્યાર્થી છે એ પણ પોતાના વિશે બોલે છે કે હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે. તો મિત્રો તમે ગિરનાર ગયા હશો, જૂનાગઢમાં ગિરનાર પર્વત અત્યારે પરિક્રમા કરવા પણ જતા હોય છે. તો એ જે પર્વત છે એના વિશે તે વાત કરે છે કે જૂનાગઢમાં આવેલા ગિરનારનું પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી મોટું શિખર ગણાય છે અને ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે એટલો ઊંચો છે, સૌથી ઊંચો પર્વત ગિરનાર તે વાદળ સાથે જાણે વાત કરતું હોય એવું લાગે છે. એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રીએ કહ્યું કે જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં પણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર્વત આવેલા છે. તો મિત્રો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પર્વત આવેલા નથી એટલે આપણે તેના વિશે વાત કરીશું નહીં. પછી આગળ છે ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું. હવે ગાંધીનગર જિલ્લો છે એમાંથી કોણ આવે છે? તો કે ભાવિન. તો ભાવિન કહે છે કે મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધોરેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સારો સ્થળો આવેલા છે. તો પછી તન્વી છે એ પણ બોલે છે કે હું મહેસાણા જિલ્લાની છું. આ બીજી વિદ્યાર્થીની બોલે છે તન્વી કરીને, એ તન્વી છે એ પોતે મહેસાણા જિલ્લાની છે અને તન્વી છે એ પણ પોતે બોલે છે કે મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. હવે તન્વી છે એ ક્યાંથી? તો કે મહેસાણા. તો મહેસાણામાં શું આવેલું છે? તો મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે અને મોઢેરાનું સૂર્ય મંદિર તમે ક્યારેક જાઓ તો એ પણ તમે ચોક્કસ જોજો. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ એ ખૂબ જ જાણીતા છે. પછી પાછી જ્યોતિ છે એ પોતાના સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરે છે કે અમારો જિલ્લો ખાલી જગ્યા જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તો આપણે અહીંયા ધાર્મિક સ્થળો કયા કયા આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં? તો કે ચોટીલાનો ડુંગર, પછી બળિયાદેવ,
પછી ભદ્રકાળીનું મંદિર, પછી મૂળી માંડવરાયજીનું મંદિર આવેલું છે, પછી વરનિંદ્ર ધામ આવેલું છે, પછી જરિયા મહાદેવ આવેલું છે. તો મિત્રો આવા બધા સ્થળો છે, ધાર્મિક સ્થળો, તે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. ચોટીલાનો ડુંગર, વરનિંદ્ર ધામ, પછી મૂળી માંડવરાયજીનું મંદિર, જરિયા મહાદેવ જેવા ધાર્મિક સ્થળો આપણા સુરેન્દ્રનગરમાં આવેલા છે. જ્યારે ખાલી જગ્યા એટલે કે જ્યારે લીંબડી ખાતે રંગપુર, લીંબડી આપણા લીંબડીમાં જે રંગપુર આવેલું છે, અને વઢવાન ખાતે હવા મહેલ, અને લાલજી મહારાજની જગ્યા જે સાયલામાં આવેલી છે. કયા કયા? તો કે લીંબડી ખાતે રંગપુર, લીંબડીમાં રંગપુર આવેલું છે, વઢવાનમાં આપણા વઢવાનમાં હવા મહેલ તમે જોયો હશે, અને લાલજી મહારાજની જગ્યા જે સાયલામાં આવેલી છે. એવા ઐતિહાસિક સ્થળો આપણે અહીંયા આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. તો મિત્રો અહીં આ જ્યોતિ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરે છે. પછી આગળ કહે છે કે કોઈ બોલે તે પહેલાં કૃષ્ણા બોલી. હવે કૃષ્ણા પોતાના જિલ્લા વિશે વાત કરે છે, અને તે કૃષ્ણા ક્યાંથી આવેલી છે? તો કે મારો જિલ્લો નર્મદા. હવે નર્મદા જિલ્લા વિશે પોતે કહે છે. મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. હવે આગળ કહે છે કે મારો જિલ્લો છે નર્મદા, અને નર્મદા ના આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો કે સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે. અને નર્મદા નદી પાસે કયું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તો મિત્રો તમે ક્યારેક નર્મદા જિલ્લામાં જાઓ અને ત્યાં જોજો કે નર્મદા નદી પર કયો સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે, અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, એટલે કે સરદાર વલ્લભભાઈની મોટી પ્રતિમા મૂકવામાં આવી છે. મિત્રો આગળ છે એ તમારે થોડું વિચારીને આવવાનું છે. પેજ નંબર 187 પર છે એ તમે પોતાના જિલ્લા એટલે આપણો સુરેન્દ્રનગર જિલ્લા વિશે થોડી વધારે માહિતી તમારે લખીને આવવાની છે, અને આ માહિતી વિશે આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.